પાલિતાણા તાલુકો અને રાણપરડા ગામ ખારાનું, હવે ખારાનું નહીં હવે મીઠાનું. હમણાં મને સારિકાબેન વાત કરતા હતા કે ગોકુળિયું ગામ જેવું લાગ્યું, કે ગામમાં આવી અનુભૂતિ અમને પહેલી વાર થઈ એમ. અને ખાસ બેન અમે એટલા માટે જ એવો પ્રોગ્રામ કર્યો કે તમે અમારું કાઠિયાવાડ જુઓ. એમ કહેવાય છે કે સુરતના સુરતી લાલાઓ બહુ મોજેલા, પણ એવો દુઓ પણ આવે ભગવાનને કે કોક દી ભૂલો પડતું ભગવાન અમારા કાઠિયાવાડમાં તને સ્વર્ગ ભૂલાવું શામળા. કાઠિયાવાડની આ મહેમાન ગતિ અને આજનો આ પ્રોગ્રામ, આમ તો આપણે દેશમાં લગભગ બધા પ્રોગ્રામ થતા હોય, આખ્યાન થતા હોય, ડાયરા થતા હોય, પણ આજ ગામવાળાને કંઈક નવો જ પ્રોગ્રામ જોવા મળ્યો કે દીકરીઓ પેન્ટ શર્ટ ને માથે ટોપા મારીને અને ગામમાં આટો માર્યો હોય. ઘણા બધા ગામમાં ઘણા બધા બૈરાઓને નવાઈ લાગી છે, પણ આ નવાઈ નહીં, આ રિયાલિટી છે ને આ રિયાલિટીમાં આવવું પડશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે નારો, બેટી બચાવો બેટી પઢાવો, સશક્ત નારી સશક્ત ભારત, આ સંદેશાને લઈને 46 દિવસથી સુરતથી નીકળેલી પીપી સવાણી સ્કૂલના કેમ્પસમાંથી રવાના થયેલી ને 46 દિવસ સુધી આમાંથી બેઠેલા આપણે કોઈએ નહીં ભાડ્યા હોય સ્ટેટ, કોઈએ તામિલનાડુ નહીં ભાડ્યું હોય, કોઈએ કર્ણાટકા નહીં ભાડ્યું હોય, કોઈએ આંધ્રપ્રદેશ નહીં ભાડ્યો હોય, આ બધી દીકરીઓ ભારતના દરેક રાજ્યમાં ફરીને આવી. અને આજના આ પ્રોગ્રામમાં ખાસ જ્યારે દીકરીઓનો આ પ્રોગ્રામ હોય અને આપણા માનનીય આદરણીય સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ પણ એક દીકરી હોય અને એ જ્યારે આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ હું ડૉક્ટર ભારતીબેન શિયાળ સાંસદ ભાવનગર અને ડૉક્ટર ધીરુભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. જિલ્લાના વડા કે જિલ્લાના રાજા, આપણે એમ કહીએ કે ગામના રાજા કોણ, તો ગામના રાજા સરપંચ કહેવાય. એમાં મારા સરપંચ ધામિલિયાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જિલ્લાના રાજા આપણા કલેક્ટર કહેવાય, કલેક્ટર હર્ષદભાઈ પટેલ પણ આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છે. ભાવનગરથી સુરત, ભાવનગરથી રાણપડા આપણા પ્રોગ્રામ માટે થઈને ખાસ આવ્યા, એમનું કલેક્ટર સાહેબ શ્રી હર્ષદભાઈ પટેલનું પણ હું સ્વાગત કરું છું. ડીડીઓ આયુષભાઈ ઓક સાહેબનું પણ સ્વાગત કરું છું. પ્રાંત અધિકારી પટેલ સાહેબ, મામલતદાર પંડ્યા સાહેબ, ટીડીઓ ભરતસિંહજી, ઉમેશભાઈ મકવાણા તથા પ્રોગ્રામમાં પધારેલા સ્ટેજ ઉપરના તમામ મહેમાનો, અમારા ગામના અગ્રણીઓ અને અમારા ગામની મુલાકાત લીધી તે બદલ બાઇકર ક્વિન્સની આ 45 45 દીકરીઓને આપણે જોરદાર તાળીઓથી આપણે એકવાર સ્વાગત કરીએ. આ સાથે પત્રકારો પણ અહીંયા ઘણા બધા પધાર્યા છે અને અમારી દીકરીઓ જેના અમે આપણે પીપી સવાણી પરિવારે લગ્ન કર્યા છે, દીકરીઓ પણ ભાવનગરથી એક બસ લઈને આવ્યા છે, એ તમામ દીકરીઓ અને જમાઈઓને પણ હું આ સમયે આવકારું છું. બેટી બચાવો બેટી પઢાવો, સશક્ત નારી સશક્ત ભારત, આ અભિયાનની જરૂર હું કરવા પડે. આ અભિયાનની જરૂર આમ તો હું કહું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં જ જરૂર છે, ગામડાઓમાં જરૂર છે, આખા ભારત દેશના ગામડાઓમાં જરૂર છે. સિટીમાં બધા દીકરીઓને ભણાવે. હું ગઈકાલે રાતે અહીંયા ગામના 4-5 યુવાનો સાથે હું ચર્ચા કરતો હતો, અહીંયા તળાવ ગંગા જમના તળાવને કિનારે બેસીને, કે આપણે અમુક વસ્તુઓ શા માટે નથી કરતા અને અમુક વસ્તુઓ શા માટે કરીએ છીએ. આપણે દીકરીઓને ભણાવતા નથી કારણ કે દીકરી કે ભણીને તો સાસરે ચાલી જાય, પણ ઘણી બધી વખત હું એક વાત કરું છું કે જે દીકરી સાસરે ગઈ છે, સાસરાના 5-10 વર્ષ થયા છે અને કોઈના પતિ એક્સપાયર થઈ જાય છે, નાના નાના 1-2 બાળકો હોય છે અને પછી એ મમ્મી ભણેલી નથી હોતી, પછી એની જિંદગીમાં કેવા દિવસો આવે છે ને, એ કોઈ વિધવા બેનને જઈને પૂછો કે દીકરીને શા માટે ભણાવવી જોઈએ. હું તો કહું છું છોકરાઓને 12મા સુધી ભણાવો તો વાંધો નહીં, પણ દીકરીઓને કોલેજ કરાવો.
કારણ કે એ એક દીકરી એક ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં જાય, બીજા ઘરમાં જાય, ન કરે નારાયણ ભગવાન ન કરે, અને ક્યારેક આવા દિવસો ભોગવવાના આવે ત્યારે આ દીકરીઓ ભણેલી હોય તો પોતાના પગ ઉપર ઊભી થઈ શકે. સશક્ત નારી સશક્ત ભારત. આપણે એક જ વસ્તુ વિચારીએ, દીકરી ઘરમાં આવે કે વહુ ઘરમાં આવે એટલે એને રોટલા જ બનાવવાના, બીજું કાંઈ નહીં કરવાનું. દ્રષ્ટિના દાદા કે મને દાદા મળ્યા હતા હવારમાં, હા, એમની દીકરી આ પ્રવાસમાં છે કે હું પહેલાં ના પાડતો હતો. એક દીકરીના પપ્પા પણ મને મળ્યા હતા કે મેં એવું કીધું છે, સસરા મળ્યા હતા એ કે મેં સોસાયટીમાં એવું કીધું છે કે મારી દીકરી એના પિયર ગઈ છે, અમારી વહુ એના પિયર ગઈ છે, આવું ખોટું હું કરવા બોલવું? હવે એમને અત્યારે એવું થાય છે કે નહીં, મેં જે કર્યું એ સારું કર્યું, દીકરીને એના પગ ઉપર ઊભા થવા દો, સશક્ત થવા દો. અને ઘણી બધી વખત જ્યાં દીકરીઓ કરી શકે ને એ આપણે બધા નથી કરી શકતા. આપણે જાઓ 400-500 કિલોમીટર બાઇક લઈ, કમર દુખે ને આ દુખે ને બે દિવસ બૈરાન કેવી દબાય. એટલે રિયલ એ જે કામ કરીએ કે છે ને એ આપણે નથી કરી શકતા. પણ આપણે પુરુષો હંમેશા એવું વિચારીએ છીએ કે જો આપણે કરતા આગળ નીકળી જાય તો, એટલે આપણે નથી થવા દેતા. એટલે સશક્તિકરણ, દીકરીઓને છૂટ આપો, એમને વિહરવા દો, પારેવડીની જેમ એને ઉડવા દો, અને એ ઉડશે ને તો જ એની જિંદગીમાં એના જીવનમાં એને ક્યારેય પણ પ્રોબ્લેમ આવે ને તો એ એનો સામનો કરી શકશે, નકર બિચારી થઈને રહી જાય. આપણે સ્ત્રીને બિચારી કેમ કહેવી? કારણ કે આપણે એને બિચારી કરી દીધી છે, આપણે જ એને બિચારી કરી દીધી છે કે એને આ નહીં કરવાનું, યા ન સારી લાગે, આ પેન્ટને જીન્સ પહેરે તો ન સારી લાગે. હમણાં હું ગામમાં વાત પણ કરતો હતો કે ઘણા બધા એવા નિયમો આપણે કાઢ્યા છે કે આ ન કરી શકીએ, ખોટા ખર્ચાઓ ને ખોટી બધી વાર્તાઓ બધી કર્યા કરીએ છીએ, એ બધા બંધ કરવાની જરૂર છે. અને આ સુધારો આપણે ગામડાઓમાંથી લાવવાની જરૂર છે. સુરતમાં સુધારો કરે તો કે મારા દાદા ના પાડે, દેહ મારે ને એને સમજાવવા પડશે. આ દાદાઓ એ બધા કરતાં પહેલાં સમજવાની જરૂર છે. જે નવા સમય પ્રમાણે ચાલવાની જરૂર છે, જે સમય સાથે નહીં ચાલે એનો સમય કોઈ દિવસ નહીં ચાલે. સમય સાથે બધાને બદલાવાની જરૂર છે. સુરતની દીકરીઓ ભણતી હોય કે ગામડા સિટીની દીકરીઓ ભણતી હોય, ગામડામાં પણ તમામ લોકોએ દીકરીઓને ભણાવવી પડશે, દીકરીઓને પ્રોત્સાહન દેવું પડશે. અત્યારે ઘણા ખરા ઘર સૌરાષ્ટ્રના અમે સુરતમાં જોઈએ છીએ, 70% ઘર દીકરીઓ ચલાવે છે સિલાઈ મશીન ઉપર, અને કદાચ 50% ઘર અત્યારે ગામડામાં પણ દીકરીઓ ચલાવે છે, અને છતાંય આપણે એમની ઉપર લગામ રાખીને બેઠા જેવી. જો તમે થોડીક એને છૂટ આપો ને તો આખા ના ઘર આ દીકરીઓ ચલાવે. આમ તો દીકરીઓ જ ઘર ચલાવે છે, પણ છતાં પણ આપણે એક બિચારી કરીને એમને આપણે એક ખૂણામાં દબાવી દીધી છે. એટલે સશક્તિકરણ અને સશક્ત ભારત, સ્વચ્છ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો ના નારા સાથે જે આ ડૉક્ટર સારિકાબેનની જે આખી ટીમ આખા ભારત દેશના પ્રવાસે નીકળીને જ્યારે રાણપડામાં આજે એમનું આપણે ભવ્ય સ્વાગત કર્યું, એટલે હું તમામને એ તમામ સ્વાગત કરનારાઓમાં, મને હમણાં બેન કહેતા હતા દરેક ઘરમાંથી લોકો ફૂલ લઈને આવતા હતા, મેં કહ્યું આ જ ગામની એકતા છે, આ જ ગામની એકતા છે ને, આ જ અમારા ગામની એકતા છે. એટલે તમામ ગામ પરિવારને પણ હું હૃદયથી આવકારું છું, અને તમામ જે આજે આપણે દીકરીઓનું અહીંયા સન્માન કરશું ને એમના મોઢેથી એ લોકોએ ક્યાં ક્યાં ગયા, શું શું થયું એ બધું સાંભળશું. અને આ બધા પધાર્યા તે બદલ ફરીથી બધાને આવકારું છું. જય જય ભારત.